नमस्कार विद्यार्थी मित्रों, हूँ बखेरिया लीलू। आज आप अर्थशास्त्र धोरण 12 एम चेप्टर पहलू अर्थशास्त्र में आलेख तो आकृति आने आलेख दौरती वक्त ध्यान में राखवा लायक बाबत आज आप समझू। आकृति और आलेख दौरती वक्त ध्यान में राखवा लायक बाबत एम पेलो पॉइंट है आकृति और आलेखना प्रकार की पसंदगी रजूआत। हमें कोईपण आंकड़ाकीय माहिती हो जो एने आलेख द्वारा अथवा तो आकृति द्वारा रजूआत करवामां आवे तो सामेवाला व्यक्ति पर वधारे असर करशे, ये आकर्षक बनशे और असरकारक बनशे। तो आ माहिती ने आकर्षक और असरकारक बनावा माटे आलेख अथवा तो आकृति है एना प्रकार की पसंदगी करवी योग्य रहेशे। तो छे आलेख अने आकृति में छे घणा बधा प्रकारनो समावेश थाय छे। तो आपणे जोईए के पहला छे स्तंभ आकृति। तो ज्यारे एक ज चल आपेलो होय, अहींया वर्ष आपेलुं छे, अहींया ચોખાનું ઉત્પાદન આપેલું છે, તો ચોખાનું ઉત્પાદન એક જ ચલ આપેલો છે, તો જ્યારે એક જ ચલ આપેલો હોય ત્યારે આપણે સ્તંભ આકૃતિ દોરશું। અહીંયા વર્ષ દર્શાવશું, હવે અહીંયા ચોખાનું ઉત્પાદન દર્શાવશું। આવી રીતે થાંભ એક જ ચલ આપેલો હશે ત્યારે આપણે થાંભલા દોરશું। ત્યારબાદ છે જ્યારે બે ચલ આપેલા હશે ત્યારે આપણે છે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરશું। અહીંયા ચોખાનું ઉત્પાદન અને ઘઉંનું ઉત્પાદન બે ચલ આપેલા છે એટલા માટે અહીંયા છે એ આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરશું। હવે જ્યારે જુદા જુદા વિભાગ આપેલા હશે, જુદા જુદા ડિપાર્ટમેન્ટ અલગ અલગ આપેલા હશે ત્યારે આપણે છે વર્તુળ દોરી અને વૃતાંશ આકૃતિ છે એ દોરશું। તો છે ખેતી, ઉદ્યોગ અને સેવા આ જુદા જુદા છે એ વિભાગ આપેલા છે, તો આને છે આના આધારે આપણે વૃતાંશ આકૃતિ દોરીએ। તો આ કેન્દ્ર બિંદુ છે, સેવા ક્ષેત્ર 50% છે, તો આ 50%। ત્યારબાદ ઉદ્યોગ છે એ 30%, અને ખેતી ક્ષેત્ર છે 20%। તો આ પ્રકાર છે એ માહિતીને આધારે આપણે નક્કી કરશું। હવે છે એ આ વર્તુળ આપ્યું છે તેમાં યોગ્ય છે આપણે નિશાની કરી દઈશું, દાખલા તરીકે ડેશ ડેશ ડેશ। આવી કોઈ પણ છે નિશાની કરી દઈશું। ત્યારબાદ બીજો પોઈન્ટ છે પ્રષ્ટતા। હવે જ્યારે આપણે આલેખ અથવા તો આકૃતિ દોરીએ ત્યારે પ્રષ્ટ ચોખ્ખી દોરશું, એમાં કોઈ પણ જાતના ચેકચાક કરશું નહીં। જો આપણે ચેકચાક કરશું તો સામેવાળા વ્યક્તિને છે એ આપણે સમજાવવામાં તકલીફ પડશે અને છે એ આપણે સમજવામાં તકલીફ પડશે। એટલે આકૃતિ છે એ પ્રષ્ટ અને ચોખ્ખી દોરશું, એમાં ચેકચાક કરશું નહીં ચોક્કસ સ્કેલમાં। હવે છે આકૃતિ અથવા તો આલેખ દોરીએ ત્યારે છે યોગ્ય સ્કેલમાં લેશું। જો નાની માહિતી આપેલ હશે તો નાનું સ્કેલમાં લેશું અને મોટી માહિતી આપેલ હશે તો મોટું સ્કેલમાં લેશું। દાખલા તરીકે અહીંયા ચોખા છે 20, 30, 38, 45, તો અહીંયા થોડું ઘણું મોટું માપ આપેલું છે, તો અહીંયા વાય ધરી ઉપર 5-5 નો અથવા 10-10 નો ગાળો લેશું તો ચાલશે। દાખલા તરીકે અહીંયા એમ આંકડા આપેલા હોય 1, 2, 3, 4 અથવા તો 2, 4, 6, 8, 10 એવા આંકડા આપેલા હશે ત્યારે આપણે નાનું સ્કેલમાં લેશું 1, 2, 3, 4 એવું આલેખમાં છે એ સરળતાથી સમાઈ જશે। તો યોગ્ય છે એ કદની આકૃતિ બનાવવા માટે યોગ્ય સ્કેલ માપની પસંદગી કરેલી હોવી જોઈએ। ચોથો પોઈન્ટ છે આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો પ્રષ્ઠ દર્શાવવામાં આવે છે। હવે જ્યારે આલેખ દોરીએ અથવા તો આકૃતિ દોરીએ ત્યારે છે આલેખની અંદર આડી ધરી અને ઊભી ધરી પરની વિગતો ચોખ્ખી દર્શાવેલી હોવી જોઈએ। તો આડી ધરીને આપણે એક્સ ધરી કહેશું અને ઊભી ધરીને આપણે વાય ધરી કહેશું। તો આડી ધરી ઉપર છે અહીંયા વર્ષ લીધું છે અને ઊભી ધરી પર છે એ ચોખા અને ઘઉંનું ઉત્પાદન લીધેલ છે। હવે સામાન્ય રીતે આડી ધરીને છે એ એક્સ ધરી કહેવામાં આવે છે અને આડી ધરી ઉપર કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે તો સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર દર્શાવવામાં આવશે। સ્વતંત્ર ચલ એટલે કે કેવા છે ચલ, તો કે વર્ષ, દેશ, કોઈ પણ રાજ્ય, દિવસો, એને સ્વતંત્ર ચલ કહેવામાં આવે છે। અને પરતંત્ર ચલ છે એ વાય ધરી એટલે કે ઊભી ધરી ઉપર દર્શાવશું। પરતંત્ર ચલ એટલે કે કેવા ચલ, તો કે બીજા ઉપર આધારિત હોય, દાખલા તરીકે ખેતી ક્ષેત્ર, ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ગરીબી, બેકારી, નિરક્ષરતા, વરસાદ, તો છે આ પરતંત્ર ચલ છે એટલે બીજા ઉપર આધારિત છે, તો એને વાય ધરી ઉપર દર્શાવશું। ત્યાર પછી પાંચમો પોઈન્ટ છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત। હવે સ્ત્રોત એટલે શું, તો કે માહિતી તમે ક્યાંથી પ્રાપ્ત કરેલ છે તે,
તો છે આ બંને માહિતી આપેલ છે અથવા તો કોઈ પણ માહિતી આપેલ હોય તો એ કોઈ પણ ખાનગી સંસ્થા દ્વારા પ્રાપ્ત કરેલ છે અથવા તો ગવર્મેન્ટના આંકડા છે તો એ ક્યાંથી પ્રાપ્ત કરેલી છે એને સ્ત્રોત કહેવામાં આવે છે. દાખલા તરીકે છે તમે આખી આખી વૃતાંશ આકૃતિ દોરો અને પછી છે એ નીચે લખો સીએસઓ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન કેન્દ્રીય આંકડાકીય સંસ્થાના અહેવાલ મુજબ એવું લખો છો. ત્યારબાદ તમે એમ લખી શકો છે કોઈ પણ માહિતી આપેલ હોય એને અનુરૂપ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ. દાખલા તરીકે કોઈ પણ બેંકના આંકડા આપેલા હોય તો છે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ. જો આવું લખેલું હશે તો સામેવાળા વ્યક્તિને છે એ વધારે વિશ્વાસ આવશે અને વધારે વિશ્વસનીય બનશે તે. છઠ્ઠો પોઈન્ટ, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. હવે જ્યારે માહિતી પ્રશ્ન આપેલી ન હોય અને સ્વયં પ્રશ્ન આપણે આપણી રીતના સમજી શકીએ એમ ન હોય ત્યારે આંકડાશાસ્ત્રના કેટલાક સૂત્રોનો ઉપયોગ આપણે છે એ કરશું. તો કયા સૂત્રોનો ઉપયોગ કીધો છે, કઈ રીતનો છે એ ઉપયોગ કીધો છે તે દર્શાવવું વધુ યોગ્ય છે. આ વર્તુળ છે, વર્તુળ હંમેશા 360 અંશનું હોય છે અને એનો સરવાળો હંમેશા છે એ 100 થતો હોય છે. તો આને આપણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ મુજબ સૂત્ર મૂકીને છે એ ગણીએ. દાખલા તરીકે ખેતી ક્ષેત્ર 20, તો 20 ગુણ્યા 360 અંશ છેદમાં 100, સરવાળો છેદમાં 100 લેવાનો રહેશે એટલે અહીંયા જવાબ આવશે 72 અંશ. તો આંકડાશાસ્ત્ર છે જ્યારે માહિતી છે એ સ્વયં પ્રશ્ન ન હોય ત્યારે તેને ગણવા માટે આપણે આંકડાશાસ્ત્રના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો કઈ રીતનો, કઈ કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તે દર્શાવવું વધારે યોગ્ય છે. થેન્ક યુ.